હલો ફ્રેન્ડ્સ કૂક સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે હું છું આરતી ઠક્કર આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ નવી સબ્જી જેનું નામ છે કોન કેપ્સિકમ સબ્જી આવી સબ્જી તમે ક્યારેય નહીં બનાવી હોય કે નહીં ખાધી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધેલી છે મિક્સર જારમાં દસથી બાર કડી લસણની હવે એમાં હું એડ કરીશ બે ઇંચનો આદુનો ટુકડો અને તીખાસ માટે ત્રણ લીલા મરચાં લીધેલા છે મરચાં આપણે અહીંયા તીખા જ ઉપયોગમાં લેવાના છે કારણ કે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના હવે એમાં હું એડ કરીશ પંદરથી વીસ ફુદીનાના પાન ફુદીનાના પાન કમ્પલસરી આપણે એડ કરવાના છે એનાથી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એ સ્કીપ નહીં કરતા અને એમાં હું હવે એડ કરું છું ધાણાભાજી અને અડધો ગ્લાસ પાણીનો એડ કરી અને એની આપણે ફાઇન પેસ્ટ બનાવવાની છે તો ફાઇન પેસ્ટ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આપણે આવી ફાઇન પેસ્ટ બનાવવાની છે તો આપણી ગ્રીન પેસ્ટ રેડી છે તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ મેં કડાઈમાં બે મોટા ચમચા તેલ લીધેલું છે જેને મેં ગરમ કરી લીધું છે હવે એમાં આપણે ગ્રીન પેસ્ટ એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને મારી રેસિપી લાઇક કરજો ફ્રેન્ડ સાથે શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપેલું બે લાઇકોન પ્રેસ કરજો જેથી મારી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી તરત પહોંચી જાય તમે જોઈ શકો છો કે ગે ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ માટે સાતડી છે અને તે લા ગ્રેવીમાંથી છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં એડ કરી દઈશું બે મીડિયમ સાઇઝના કેપ્સિકમ મેં અહીંયા લીધેલા છે જેને મેં મકાઈના દાણા જે સાઈઝના હોય એ સાઈઝમાં કટ કરી લીધેલા છે એ એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ અને આપણે કેપ્સિકમને બે મિનિટ માટે ચડવા દઈશું તો હવે બે મિનિટ થઈ ગઈ છે હવે એમાં હું એડ કરું છું એક મોટી મકાઈના દાણા જે મેં અહીંયા બાફીને લીધેલા છે મકાઈના દાણા આપણે બાફેલા જ લેવાના છે અને મકાઈ અને કેપ્સિકમની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે સેટ કરી શકો છો વધારે ઓછી અને આપણે બરાબર મિક્સ કરી લઈએ કેપ્સિકમ અને મકાઈ બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે નિમક અને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકી અને થી ચાર મિનિટ માટે આપણે શાકને ચડવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ કે આપણા કેપ્સિકમ અને મકાઈના દાણા બરાબર ચડી ગયા છે કે નહીં તમે જોઈ શકો છો કે મકાઈના દાણા ફૂલી ગયા છે અને કેપ્સિકમ પણ બરાબર સરસ ચડી ગયા છે તો હવે આપણે એમાં બીજા મસાલા કરી લઈએ એમાં હું એડ કરું છું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને બે ચમચી ઘરની મલાઈ એડ કરું છું અહીંયા તમે ઘરની મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ યુઝ કરી શકો છો પણ જેમ તમને લોકોને ખબર છે એમ બનતા સુધી હું ઘરના વસ્તુઓ બનાવી ઉપયોગ કરીને જ મારી રેસીપી બનાવવાની ટ્રાય કરું છું એટલે હું અહીંયા બે ચમચી ઘરની મલાઈ એડ કરું છું અને હવે આપણે મલાઈને સબ્જી સાથે બરાબર મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો કે મલાઈ એકદમ સરસ સબ્જી સાથે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકી અને ફરીથી સબ્જીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે સબ્જીને ફરીથી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે તેલ એકદમ સેપરેટ થઈ ગયું છે આપણી સબ્જી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈએ તમે જોઈ શકો છો કે આપણી સબ્જી એકદમ ક્રીમી તૈયાર થઈ છે અને ફુદીનાની લીધે સબ્જીનો સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો તૈયાર છે આપણી સબ્જી તો હવે એનું સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું તો તૈયાર છે આપણી કોન કેપ્સિકમ સબ્જી જરૂરથી એકવાર ટ્રાય કરજો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર